नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा चलता आ ई-लर्निंग प्रोग्राम में हूं ब्रिजेश साकड़ेचा फरी एक बार आप सबनो रंगारंग स्वागत करू छु। आपणे धोरण 10 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 10 એટલે કે જેનું નામ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, કે જેમાં આપણે પ્રકાશને બે પ્રકારના ગુણધર્મો પરાવર્તન અને વક્રીભવન એના વિશે આપણે અભ્યાસ કરતા હતા। આપણે જોયું કે ભાઈ પરાવર્તન છે એક પ્રકારના અરીસા દ્વારા થાય છે, વક્રીભવન છે લેન્સ દ્વારા થશે। તો આ અરીસા વિશે આપણે પહેલા તો ચર્ચા ચાલુ કરેલી હતી અને એમાં આપણે પરાવર્તન ના પ્રકાર જોઈએ, નિયમિત અને અનિયમિત, એટલે કે પ્રકાશનું કિરણ છે એ આવી રીતે કોઈ અરીસા ઉપર આપાત થાય અને પછી જે પરાવર્તિત કિરણ છે એ પણ સમાંતર રહે, એટલે કે આપાત કિરણ પણ સમાંતર એકબીજાને, પરાવર્તિત કિરણ પણ સમાંતર, તો એને નિયમિત પરાવર્તન કહેવાય। પરંતુ જો અરીસાની સપાટી ખરબચડી હોય તો પ્રકાશનું કિરણ આવશે એના ઉપર ભટકાશે પછી, જો કે પરાવર્તન છે ને એ કિરણ પરાવર્તિત કિરણ એ સમાંતર નહીં રહે એકબીજાને, પરાવર્તિત જે કિરણપુંજ છે એકબીજાને સમાંતર નહીં રહે, એને કહેવાય અનિયમિત પરાવર્તન। ત્યારબાદ આપણે જોયેલું હતું કે અરીસા છે એના માટે જે પરાવર્તનના નિયમ, કે જેટલો આપાત કોણ આપણે આવી રીતે આમ યાદ રાખતા હતા, જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ, અને આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ આ ત્રણેય ક્યાંય છે, તો કે એક જ સમતલમાં એક જ સપાટીમાં। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી સમતલ અરીસા વિશે અને પ્રતિબિંબ વિશે, કે વાસ્તવિક અને આભાસી બે પ્રકારના પ્રતિબિંબ આવે। વાસ્તવિક એટલે તો કે જે તમને રિયલમાં મળતું હોય, સાચે કા મળતું હોય એ પ્રતિબિંબ, જેમ કે આપણને ચંદ્રનું પ્રતિબિંબ મળે, આપણે સમુદ્રની અંદર રાતના જોઈએ તો આપણને સમુદ્રની અંદર આમ ચંદ્ર એકદમ ઉપર હોય એકદમ બરોબર માથાડે, તો ત્યાં તમને આવું પ્રતિબિંબ જોવા મળે, તો એ વાસ્તવિક પ્રતિબિંબ છે। આભાસી પ્રતિબિંબ કોને કહેવાય, તો કે જે પ્રકાશના કિરણો પરાવર્તન પામીને વાસ્તવમાં ભેગા ન થતા હોય, માત્ર આપણને એવો ભાસ થતો હોય, આપણને એવું લાગતું હોય, તો આપણે એને કહેવાય આભાસી પ્રતિબિંબ। કે જેમ કે ઉદાહરણ તરીકે આપણે જયારે તૈયાર થવા માટે આપણે અરીસા સામે જોઈએ છીએ, તો એ આભાસી પ્રતિબિંબ છે, વાસ્તવમાં પ્રતિબિંબ નથી મળતું આપણને, ખાલી એવો ભાસ થાય આપણે સામે છીએ। વાસ્તવિક પ્રતિબિંબને આપણે પડદા ઉપર જીવી શકાય અને એને હંમેશા ઉલટું જોવા મળે છે, જયારે આભાસી પ્રતિબિંબ છે એ હંમેશા ચતુ એટલે કે સીધું જોવા મળે છે અને એને આપણે પડદા ઉપર જીવી શકતા નથી, બરોબર। અને સમતલ અરીસા વિશે આપણે અભ્યાસ કરી હતી કે સમતલ અરીસો છે, સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ કેવું હોય છે, તો કે જેટલું વસ્તુ અંતર એટલું પ્રતિબિંબ અંતર, જેટલી વસ્તુની હાઈટ એટલી પ્રતિબિંબની હાઈટ, તેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી અને ચતુ હોય। અને ચોથી લાક્ષણિકતા કે તેમાં બાજુઓ છે ને એ ઉલટાયેલી, જેમ કે હું મારો ડાબો હાથ ઊંચો કરીશ ને તો મને અરીસામાં જમણો હાથ ઊંચો થયેલો દેખાશે। બીજા પ્રકાર એટલે કે ગોલી અરીસો છે, ગોળાકાર અરીસો છે, એના વિશે આપણે ચર્ચા કરીશું। તો એના માટે સૌથી પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પેલા તો પોલા ગોળા અને નક્કર ગોળા કોને કહેવાય, અહીંયા બે પ્રકારના ગોળા આવેલા હોય, બે પ્રકારના ગોળાકાર કવચ આવેલા હોય, પોલો ગોળો અને નક્કર ગોળો, ઓકે। પોલો ગોળો કોને કહેવાય, તો કે જે ગોળ છે એની અંદરની બાજુ કાંઈ ન હોય ખાલી હોય, બરોબર, એને કહેવાય પોલો ગોળો। જેમ કે એનું એક્ઝામ્પલ આપું, એનું એક્ઝામ્પલ આપી શકું ટેનિસ નો બોલ, ટેનિસ નો દડો છે એ એક પ્રકારનું પોલા ગોળાનું ઉદાહરણ છે, એટલે તમે જ્યારે વચ્ચેથી કાપો તો અંદર કાંઈ ન હોય, અંદર તો માત્ર ખાલી જગ્યા છે। જ્યારે નક્કર ગોળો કોને કહેવાય, તો કે જે પૂરેપૂરો ભરેલો હોય, જેમ કે સીઝન નો બોલ, આપણે અરીસા બનાવવા માટે પેલા તો કોનો ઉપયોગ કરશું, તો કે પોલા ગોળાનો ઉપયોગ કરશું। પોલો ગોળો એટલે ખબર પડે
કે જે બોલ છે એ અંદરની બાજુથી કેવો હોય છે કે અંદરની બાજુથી ખાલી હોય એવા પ્રકારના આપણે બોલનો આ ઉપયોગ કરશું ઓકે ચાલ જોઈએ આપણે ફટાફટ બોલો બોલો ચાલો જો બાળકો તમને સમજાવવા માટે આયા મેં વાટકો લઈ આવ્યો છું મસ્ત મજાનો તો આ જો વાટકો અંદરની બાજુ જો જગ્યા ખાલી છે મંદર ભરેલું નથી બરાબર હું માની લો કે ખાંડ આખી ભરી દઉં અને પછી હું આમ વાટકાને આમ કરું ઘોડાઈ જશે પણ માની લો કે આમ ખાંડ આપણે ફેરી પછી ચોટા દઈએ પછી હું આને આમ કરું તો આખા આખો ભાગ ભરેલો છે એને નક્કર ગોળો કહેવાય પણ આ ખાલી છે બરાબર ઓકે આ ખાલી ભાગ છે અડધો વર્તુળ આકાર ચાલો હવે આપણે જોઈએ ગોલી અરીસો કઈ રીતે બનાવવામાં આવે તો ગોલી અરીસો છે એના માટે એક જ મિનિટ આપણે પહેલા કોઈ એક પોળા ગોળાને ધ્યાનમાં લેશું પોળો ગોળો જો આ એક પ્રકારનો ગોળો છે ગોળાકાર કવચ કહેવાય એ સારી ભાષામાં કે ભાઈ ગોળાકાર કવચ ચાલો પોળો ગોળાકાર કવચ છે હવે ગોલી અરીસો એટલે તમને નામ ઉપરથી ખબર પડે કે આની સપાટી વર્તુળાકાર છે હવે હું શું કરું તો કે હવે હું આને કાપી નાખું કોઈ એક છેડેથી ફોર એક્ઝામ્પલ હું અહીંયાથી આને કાપું છું આપણે બેસી ગયા કરો એટલે કાપીને ચાલો મને આટલો ભાગ નોખો મળશે કેટલો તો કે આટલો ભાગ મને નોખો મળશે આટલો ભાગ જો મેં નોખો કરી યસ ઓર નો આ ગોળાકાર કવચ છે એમાંથી મેં આટલો ભાગ કાપી નાખ્યો તો આટલો ભાગ નોખો મળેલો હવે આ નોખો મળેલો ભાગ છે એમાં બે પોસિબિલિટી છે શું મારે આને અરીસો બનાવવો હોય આખો એક કાચ હતો પોલો ગોળાકાર કવચ આખો એક કાચ જે છે કાચ કાચનો આખો બોલો અંદરથી ખાલી બોલો બરોબર હવે એમાં મેં અહીંથી વચ્ચેથી આ મીન્સ કે છેડેથી મેં કાપી નાખ્યો તો મને આટલો કાચનો ભાગ મળ્યો હવે આટલો કાચ છે એમાં બે પોસિબિલિટી છે આપણે અરીસો બનાવવો હોય કાચને તો આપણે શું કરીએ તો કે આખું એક પોળો અંદર દઈ કવા જેમ કે જો આ એક પ્રકારનો અરીસો છે બરોબર બહુ જર્જરિત અવસ્થામાં છે પણ આ એક પ્રકારનો ગોલી અરીસો છે તમે જો પાછળની બાજુ પોળો લગાડેલું છે બરોબર ઓકે તો આ ગોળાકાર કવચ છે એમાં હું પોળો બે રીતે લગાડી શકું કઈ રીતે તો કે હું આ બાજુ પણ પોળો લગાડી શકું તો મને આ બાજુથી પરાવર્તન થશે મારા પ્રકાશનું અને આ બાજુ પડ લગાડું તો આ બાજુ પરાવર્તન થશે જેને ધ્યાનમાં રાખી અને અરીસાના બે પ્રકાર છે કેટલા વિદ્યાર્થી મિત્રો બે જોઈએ આપણે કયા બે તો કે એને ધ્યાનમાં રાખી અને અરીસાના બે પ્રકાર છે કે જેનું નામ છે અંતર્ગોળ અરીસો અને બીજું નામ છે બહિર્ગોળ અરીસો ચાલો જોઈએ આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય હવે આ ગોળાકાર કવચને મેં કાપી નાખ્યું પછી તો કે હું અહીંયા પોળ લગાડતો જો અહીંયા અવાહક પોળ લગાડતો એટલે હવે પ્રકાશના કિરણ આવી રીતે આમ આવશે તો પ્રકાશના કિરણ આમ આવીને ભટકાઈ પરાવર્તન પામી આમ પાછા વળ્યા જશે પરાવર્તન એટલે પાછું જવું થઈ તો પાછા વળ્યા જશે તો આવી રીતે કંઈક આપણને ગોલી અરીસો મળ્યો તો આના ઉપરથી આપણે ગોલી અરીસાની વ્યાખ્યા શું આપી શકીએ તો કે જે અરીસાની પરાવર્તક સપાટી જે અરીસાની પરાવર્તક સપાટી જે અરીસાની પરાવર્તક સપાટી વર્તુળાકાર સપાટીનો એક ભાગ હોય તેવા પ્રકારના અરીસાને શું કહેવાય તો કે ગોલીય અરીસો કહે છે ઓકે શું કીધું તો કે આપણે ધ્યાનથી સમજીએ તો કે જે અરીસાની પરાવર્તક સપાટી હોય પરાવર્તક સપાટી કોને કહેવાય તો કે જ્યાંથી પ્રકાશનું પરાવર્તન થતું હોય ને જ્યાંથી પ્રકાશનું પરાવર્તન થતું જેમ કે જો આ બોર્ડ છે બરોબર માની લો કે બોર્ડની જગ્યાએ અરીસો હોય તો મારું પ્રકાશનું કિરણ આમ પાડું તો આમ ભટકાઈને પાછું ગયું તો આ સપાટી ઉપર બોર્ડની બે બાજુ હોય એક આગળની અને એક આની પાછળની છે આમ પાછળ જે તમને દેખાતી નથી મળીને દેખાતી હોય પાછળની છે બીજી સપાટી તો જ્યાં પ્રકાશનું કિરણ ભટકાઈને પાછું ગયું ને એ સપાટીને કહેવાય પરાવર્તક સપાટી તો
જે અરીસાની પરાવર્તક સપાટી હવે પરાવર્તક સપાટી એટલે આપણો જો આ તેમને ગુણાકાર અરીસો દોર્યો છે ગોલી અરીસો દોર્યો એમાં પરાવર્તક સપાટી કઈ બાજુ થશે ચાલો તમે મને કહો જો વિડિયો પોઝ કરી આ 1 કે 2 કઈ થશે અહીં બે પ્રકારની સપાટી એક તો અંદરની બાજુની સપાટી બહારની બાજુની સપાટી યસ વેરી ગુડ તમે બધાય સાચા છો અહીંયા આ જે પહેલા નંબરની સપાટી છે કે જે આ પ્રકાશનું કિરણ ભટકાઈ પાછું ગયું આ સપાટીને શું કહેવાય પરાવર્તક સપાટી શું કહેવાય વિદ્યાર્થી મિત્રો પરાવર્તક સપાટી તો આ પરાવર્તક સપાટી છે એ વર્તુળાકાર સપાટીનો એક ભાગ હોય સાચી વાત છે હા તો કે તમે ધ્યાનથી જુઓ તો કે આ તો મેં કાપેલો ભાગ છે હકીકતમાં શું હતું તો એક પ્રકારનો ગોળાકાર અરીસો જ હતો ગોળાકાર કવચ જ હતું કાચું એટલે જે અરીસાની પરાવર્તક સપાટી એ ગોળાકાર પૃષ્ઠનો ગોળાકાર સપાટીનો એક ભાગ હોય જો આ એક ભાગ છે આખું વર્તુળ છે ના એક ભાગ નાનો તો ટુકડો મેં કહી એક ભાગ હોય તો તેવા પ્રકારના અરીસાને કહેવાય ગોલીય અરીસો ગોલીય અરીસાને મુખ્ય કેટલા પ્રકાર કીધા મેં છોકરાઓ બે કેવી રીતે તો કે આમાં મેં કીધું એમ બે પોસિબિલિટી છે એ અંદરની બાજુ પરાવર્તક સપાટી રાખું કે બહારની બાજુ પરાવર્તક સપાટી રાખું બરોબર ચાલ તો આપણે જોઈએ ફટાફટ તો કે સૌથી પહેલા આપણે જોઈએ અંતર્ગોળ અરીસો પેલું અંતર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો ચાલ તો એ અંતર્ગોળ અરીસા માટે સમજવા માટે આપણે પહેલા તમને પાર્ટીશન પાડી દઈએ મસ્ત મજાના હવે અંતર્ગોળ અરીસો છે કોને કહેવાય અંતર્ગોળ અરીસો તો કે જે ગોલીય અરીસાની હું એ ટૂંકમાં લખું છું જે ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય અંદરની સપાટી પરાવર્તક હોય જે ગોલીય અરીસાની અંદરની સપાટી જે અંદરની સપાટી તમે આ દેખાય અંદરની સપાટી અંદરની બાજુ અંદરની બાજુ પ્રકાશના કિરણ આવીને ભટકાઈને પાછા આવી જાય અંદર અંદર બધું કામ પતી ગયું તો અંદરની સપાટી જે છે એ પરાવર્તક હોય એને કહેવાય અંતર્ગોળ અરીસો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો એને કહેવાય અંતર્ગોળ અરીસો ચાલો અંતર્ગોળ અરીસો પેલા ક્લિયર થયું જે અરીસાની અંદરની સપાટી જે ગોલીય અરીસાની અંદરની સપાટી અંદરની પરાવર્તક હોય એને કહેવાય અંતર્ગોળ અરીસો હવે આ અરીસો છે બરોબર હું એક આકૃતિ દોરું છું આ અરીસાની ખાસિયત શું એ આપણે સમજીએ તો કે અરીસો હોય ને હવે આખા ચેપ્ટરમાં આપણે અરીસો ગોલી અરીસો દોરવાનું છે તમારે કઈ રીતે દોરવાનું યાદ રાખજો તો કે જો પેલા આવી રીતે આમ દોર નાખવાનું આમ આડોટી અને આવી રીતે આમ ચાલ આટલું દોરતા આવડે બધે ઓકે હવે આમાં છે ને નામ આપી દેવાના શું નામ આપવાનું તો કે અહીંયા આપવાનું એમ એન એટલે કે મન મેરા મન આવી મન ઓકે પણ તમે બધા એક એડોડે જોઈ છે શું તો કે આપણે ઘણી વાર એડોડે જોઈ કે એફ સી નું ચિકન આવે કે એફ સી આપણે ઉડત ખાતા હોય કે એફ સી એનું ચિકન આવે એના ઉપરથી આપણે યાદ રાખવાનું શું તો કે પી એફ અને સી કેપિટલ આવશે પ્રકાશનું કિરણ જો અંતર્ગોળ અરીસો છે અંતર્ગોળ અરીસાની અંદરની બાજુ કેવી છે તો કે પરાવર્તક છે અંદરની બાજુ એટલે પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણ આ અંતર્ગોળ અરીસાની ખાસિયત શું તેનો સ્પેશિયલ પાવર શું તો કે આ આને કહેવાય મુખ્ય અક્ષ જો આ લીટી દોરી ને આજે પીએફસી લખ્યું ને શું કહેવાય બાળકો એને કહેવાય મુખ્ય અક્ષ તો મુખ્ય અક્ષને સમાંતર આને આને ખબર પડે જ્યારે હું કોઈ આ લીટો દોરું તો એની સાથે ઝીરો ખૂણો બનાવતો એવી કોઈ રેખા હોય ને એને સમાંતર કહેવાય અને આને લંબ કહેવાય એ તો આપ જાણો જ છો નવમા ધોરણમાં ભણી ગયા કે આ બે ખૂણા એકબીજાને આમ છેદતી હોય તે 90 નો ખૂણો બનાવે અને આવી રીતે બે રેખા હોય તે સમાંતર કહેવાય તો મુખ્ય અક્ષને સમાંતર આવતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્રમાં કેન્દ્રિત થાય છે આને કે આ એફ છે ને એને કહેવાય મુખ્ય કેન્દ્ર શું કહેવાય મુખ્ય કેન્દ્ર તો અંતર્ગોળ રેખાના સ્પેશિયલ પાવર શું
તો કે નો સ્પેશિયલ કવરી છે કે મુખ્ય અક્ષ ને સમાંતર આવતા કિરણો મુખ્ય અક્ષ ને સમાંતર આવતા કિરણો યે સમાંતર સમાંતર થઈ મુખ્ય અક્ષ ને સમાંતર આવતા કિરણો પરાવર્તન પાણી મુખ્ય અક્ષ પર મુખ્ય અક્ષ પર શું થાય તો કે કેન્દ્રિત થાય જો ભેગા થાય જાય જેમ કે માજી જો કોઈ બીજું કિરણ લઈશ ને આમ જો મેં બીજું કિરણ લીધું કે એને તો એ પણ આમ પરાવર્તન પામી અને એફ માં ભેગું થશે તો આમ કેટલા બધા કિરણ લઉં તો બધે ભેગા ક્યાં થાય એફ માં એ કે અમે આવી ભલે ગમે ને ભેગા એક જગ્યા આપણે કેમ કોઈ લગ્ન પ્રસંગ હોય બધે માણસો પોતપોતાના ઘરે થી આવે છે એટલે ભેગા ક્યાં થયું તો કે જ્યાં વાડી રાખી હોય ત્યાં એના જ ઓકે તો મુખ્ય અક્ષ ને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી ઓકે અહીંયા મુખ્ય અક્ષ ને સમાંતર આવતા હું ટૂંકમાં લખું છું અહીંયા યાદ રાખજો શું આવશે તો કે કિરણો લખી નાખું છું મુખ્ય અક્ષ ને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર શું થાય તો કે મુખ્ય અક્ષ પર બહુ જ અગત્યનું છે આ યાદ રાખજો સુપર પાવર એનો કેન્દ્રિત થાય છે કેન્દ્રિત થાય છે તો અંતર્ગોળ ઓરિસાની ખાસિયત શું એનો સ્પેશિયલ પાવર શું તો કે જ્યારે એને મુખ્ય અક્ષ ને સમાંતર બધાય કિરણો આપાત કરો તમે એને દિયો તો એ બધાય કિરણને ક્યાં ભેગા કરીને આપશે આપણને તો કે મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા કરીને આપશે ઓકે ચાલો એટલે આવું ઈ કરતું હોવાથી આ અંતર્ગોળ અરીસાને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ તો કે અંતર્ગોળ અરીસાને આવું કરતું હોવાથી આપણે એને અભિસારી અરીસો તરીકે પણ ઓળખાય છે શું અભિસારી અરીસો યાદ રાખજો છોકરાઓ ઓકે આ બી ભેગું ન થાય તમારે તમને કરી નાખું છું અંતર્ગોળ અરીસો છે એની અંદરની સપાટી પરાવર્તક હોય અંદરની સપાટી તે મુખ્ય અક્ષ ને સમાંતર હતા કિરણોને પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પર નહીં પણ મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત કરે છે મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત કરે છે કે જેથી તે આ પ્રકારના અરીસાને શું કહેવામાં આવે તો કે અભિસારી અરીસો તરીકે પણ ઓળખવામાં આવે છે તો અંતર્ગોળ અરીસાનું બીજું નામ શું તો જેમ તમારા કેમ ઘણા એના બીજા નામ હોય સ્કૂલમાં નામ અલગ હોય બધે ફ્રેન્ડ્સ પણ હોય ત્યારે ગુલામનું નામ અલગ હોય આપણા પેરેન્ટ્સ આપણને કંઈક નાનેથી જ અલગ નામથી બોલાવે તો આપણા ઘણા બધા નામ હોય એમ અંતર્ગોળ અરીસાનું પણ એક અલગ નામ છે જેને અભિસારી અરીસો તરીકે પણ ઓળખવામાં આવે છે શું કામ આવું કરવામાં આવે કારણ કે એ બધાય પ્રકાશના કિરણને ભેગા કરીને આપણને આપે ક્યારે તો કે જ્યારે મુખ્ય અક્ષને તમે સમાંતર પ્રકાશના કિરણો આપો ત્યારે ઓકે વિદ્યાર્થી મિત્રો ડન ચાલો હવે આપણે અંતર્ગોળ અરીસો ભણી ગયા મસ્ત મજાનો રૂડો રણિયામણો હવે આપણે ભણીએ બીજો પ્રકાર કે જેનું નામ છે બહિર્ગોળ અરીસો કેવો તો કે બહિર્ગોળ અરીસો ચાલો આ બહિર્ગોળ અરીસો સમજીએ એ પહેલા હું તમને અંતર્ગોળ અરીસો વાસ્તવમાં દેખાડું કેવો હોય બરોબર તમે જો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કેવો હોય અંતર્ગોળ અરીસો આ સિવાય આપણે કહી શકાય કે લાઈવ હું તમને દેખાડું તો કે જો મારે તમને કઈ વસ્તુ દેખાડવી છે તો કે તમે અહીંયા એક કહી શકાય કે કાચ જોઈ શકશો હવે આ કાચમાં તમને દેખાય આવો આવો કાચ કે પણ આ છે ને એક પ્રકારનો અરીસો છે હવે તમે ધ્યાનથી જુઓ તો આ અહીંયા મેં કહી શકાય કે આવું એટલે તમને જૂનો અરીસો દેખાડ્યો છે કારણ કે તમે જોઈ શકો એક પ્રકારનો શું છે તો કે જો કાચ છે એક પ્રકારનો કાચ જ છે જો પણ આ કાચ ઉપર મેં અહીંયા જો કંઈક પાછળ દૂધિયા કલરનું પોડ મારેલું છે કે જેથી આ શું થઈ ગયું તો કે જો અરીસો થઈ ગયું હારી આ પારદર્શક પણ હું આમ ખોતરી નાખું ને તો જો એ કાચ થઈ જાય દેખાય છે બધાને કાચ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ કાચ જ છે જે ગોળાકાર કહો તમે ધ્યાનથી જુઓ તાની સપાટી થોડી ગોળાકારી છે તમે ધ્યાનથી જુઓ છે જે આપણે હમણાં આની અંદર આપણે અહીંયા જોયેલું હતું બરાબર એ જ રીતે આની જે સપાટી છે એ કેવી છે તો કે આની સપાટી ગોળાકાર છે કેવી છે ગોળાકાર તો આ એક પ્રકારનો અંતર્ગોળ અરીસો છે જે તેના ઉપર પડતા બધા પ્રકાશના કિરણ છે એને મુખ્યત્વે કેન્દ્રિત કરવામાં આનો ઉપયોગ પ્રકાશના કિરણને ભેગા કરવા આવે ત્યારે મુખ્યત્વે આનો ઉપયોગ થાય એક પ્રકારનો અંતર્ગોળ અરીસો જો હવે આમાં મેં આ બાજુ અવાહક પડ સોરી અવાહક તો નહીં પણ આ બાજુ મેં એક પડ લગાવ્યું અપારદર્શક જે મેં તમને આકૃતિમાં જો દૂધિયા કલરનું દેખાયું દેખાયું જો આમ લીટા દોયરા છે તો એવું જે પડ છે જો મેં દૂધિયા કલરનું દોરેલું મીન્સ કે કરેલું પણ છે જો આ અવાહક પડ
કે જેને કારણે આ બાજુની સપાટી કેવી થઈ ગઈ તો કે પરાવર્તક, એટલે કે પ્રકાશના કિરણો અહીંયાથી આમ આવશે, ભટકાય અને આમ પાછા વયા જશે. તો આ બાજુની સપાટીને શું કહેવાય બાળકો? આ બાજુ ચમકતી જે સપાટી છે એને કહેવાય પરાવર્તક સપાટી, જે તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે જોઈએ બહિર્ગોળ અરીસો. કોને કહેવાય બહિર્ગોળ અરીસો સાહેબ? તો કે ભાઈ સિમ્પલ, જે આપણે અંતર્ગોળમાં ભણ્યા ને બરોબર, એના કરતા ઊંધું કરના એ થઈ ગયું આપણો બહિર્ગોળ અરીસો. એટલે કે બહિર્ગોળ અરીસો છે ને એ બનાવવામાં કઈ રીતે આવે? તો કે બહિર્ગોળ અરીસો છે ને એને આપણે ગોળાકાર કવચ હોય એને આપણે વચ્ચેથી પહેલા તો કાપી નાખવાનું. કાપી નાખો, હા, એટલે કે એની થોડી સપાટી છે એ કાપી નાખી. આવી રીતે આવી જો આ માપ એમ જ છે. હવે આ સપાટીમાં જો હું અંદરની બાજુ દુધિયા કલરનું પડ લગાડી દઉં અંદરની બાજુ, તો આ બહારની સપાટી ચમકતી થઈ ગઈ. યસ ઓર નો? બહારની સપાટી ચમકતી થઈ ગઈ. તો આ પ્રકારના અરીસાને કહેવાય બહિર્ગોળ અરીસો. તો આના ઉપરથી તમે શું લખી શકો બહિર્ગોળ અરીસા વિશે? તો કે જે ગોલી અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય. કેવી? બહારની સપાટી પરાવર્તક હોય. આમાં જો બહારની સપાટી, આ આના છોકરાઓ બહારની સપાટી કહેવાય. જ્યારે આને અંદરની સપાટી કહેવાય. રેડી? તો જેની બહારની સપાટી પરાવર્તક હોય તેવા પ્રકારના અરીસાને કહેવાય બહિર્ગોળ અરીસો. આ પ્રકારનો અરીસો છે એની ખાસિયત શું? તો કે આ પ્રકારનો અરીસો આ જે છે અંતર્ગોળ, અંતર્ગોળ એ પ્રકાશના કિરણને ભેગા કરતો હતો, તેના કરતા ઊંધું કોણ કરશે? આ આ પ્રકાશના કિરણને વિકેન્દ્રિત કરે એટલે કે નોખા કરે છે. ક્યારે? તો કે જ્યારે એના ઉપર મુખ્ય અક્ષ, આને હું એક મુખ્ય અક્ષ દોરું. તો આ આપણે બુક આપણે નિયમ મુજબ પી એફ સી અહીંયા આવશે, એમ અહીંયા આવશે, એમ મન. યસ ઓર નો? મન. ઓકે ચાલો આજે આપણે એને થોડું વ્યવસ્થિત દોર લઈએ જ્યારે આપણે આકૃતિ દોરવા જઈએ. ઓકે નામ જે છે અત્યારે ન જોતા પણ પેલા આ ક્લિયર થઈ ગઈ બહારની સપાટી અંદરની સપાટી. હવે હું જો એક બહિર્ગોળ અરીસો દોરું છું, આ જોયો બધા ધ્યાન આપજો. પરાવર્તક સપાટી કઈ થાય? વેરી ગુડ, બધા હોશિયાર તો છું. આ જે બહારની સપાટી છે એ સપાટી કેવી હોય? તો કે પરાવર્તક સપાટી. હવે આ સપાટી છે એમાં આપણે વચ્ચેથી એક લાઈન દોરીએ છીએ કે જેને કહેવાય મુખ્ય અક્ષ. તો અહીંયા આવશે પી, અહીંયા આવશે એફ, અહીંયા આવશે સી, પી એફ સી. ચાલો અહીંયા આવશે એમ, અહીંયા આવશે એન, એટલે કે મન. હવે આ બહિર્ગોળ અરીસાની ખાસિયત શું? તો કે પ્રકાશના કિરણને નોખા કરવાનું કામ કરે, જુદા જુદા કરવાનું કામ કરે. અંગ્રેજો જેવું ભાગલા પાડો બ્રાજ કરો. ચાલો કઈ રીતે? તો કે જો પ્રકાશના કિરણ આવશે ભટકાશે, જો મુખ્ય અક્ષ, આને કહેવાય મુખ્ય અક્ષ, ભૂલી ગયા મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો એ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર, આને કહેવાય મુખ્ય કેન્દ્ર. ઓકે સુકા મુખ્ય કેન્દ્ર કહેવાય આપણે હમણાં આગળ જોઈ. મુખ્ય કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર તરફ કેન્દ્રિત થતો એવો આપણને ભાસ થાય, વિકેન્દ્રિત થતા હોય એવો આપણને ભાસ થાય, માફ કરશો. એટલે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો એ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર તરફ વિકેન્દ્રિત, જો આ ભેગા ન થતા, મુખ્ય કેન્દ્રથી આગા આગા જાય, દૂર દૂર જાય, એટલે વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય. જેમ કે હું જો અહીં બીજું કિરણ લઉં લાલ કલરથી, જો મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી અને વિકેન્દ્રિત થાય, જો મુખ્ય કેન્દ્ર તરફ, સોરી મુખ્ય કેન્દ્ર એફ તરફ વિકેન્દ્રિત થાય, આમ જો દૂર જાય મુખ્ય કેન્દ્રથી. તો બહિર્ગોળ અરીસાની ખાસિયત શું? તો કે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર તરફ
વિકેન્દ્રિત થતા હોય. કેવા? વિકેન્દ્રિત થતા હોય. આમ નોખા નોખા જાય. આમાં તો આ બિચારો બધે ભેગા કરે અંતરગમાં, આ ભયગોળ સસુરો બધે નોખા કરે, એટલે વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે. બરાબર? તો અહીંયા બોબજ અગત્યનો પોઈન્ટ કયો છે? તો કે વિકિરણનો પ્રકાશના કિરણને વિકેન્દ્રિત કરે છે. ઓકે, આ પ્રકાશના કિરણને નોખા નોખા કરવાનું કામ કરે, એટલે બહિર્ગોળ અરીસાનું બીજું નામ છે અપસારી અરીસો. કેવો? અપસારી અરીસો. યાદ રાખજો પડતો. તો અંતર્ગોળ અરીસાનું બીજું નામ અભિસારી, બહિર્ગોળ અરીસાનું બીજું નામ તો કે અપસારી. તો આજના લેક્ચરમાં આપણે કેટલું જોયું? તો કે આજના લેક્ચરમાં આપણે એવું જોયું કે ગોળી અરીસો કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ, એમાંથી અંતર્ગોળ અરીસો તમે કઈ રીતે બનાવી શકો, બહિર્ગોળ અરીસો કઈ રીતે બનાવી શકો એના વિશે જોયું. ચાલો હું તમને એક ટાસ્ક આપું. તમારી ઘરની અંદર તમારી પાસે એક ચમચી હશે. ચમચીમાં આ જે ભાગ છે અંદરનો ભાગ એ કયા પ્રકારના અરીસા તરીકે કામ કરશે, અને આ જે ભાગ છે એ કયા પ્રકારના અરીસા તરીકે કામ કરશે એ તમારે જોવાનું છે. બરોબર? નેક્સ્ટ લેક્ચર ની અંદર હું તમને એનો સોલ્યુશન આપીશ, પણ તમે આ પ્રવૃત્તિ ઘરે ટ્રાય કરજો. આ સુધી રાખે છોકરાઓ. જય ભારત, જય હિન્દ. બધા તમારા બુકની અંદર આ લખી લેજો.